આમ તો સામાન્ય રીતે એવું હોય છે કે ઉનાળો આવે અને પાણીની સમસ્યાની બૂમો શરૂ થતી હોય છે. જોકે ભાવનગરનું સેનસ ગામ જ્યાં ઉનાળાના પ્રારંભે જ નહીં પરંતુ છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા રહેલી છે. થોડા સમય પહેલાં પાણીની જૂની લાઇન બંધ કરી નવી લાઇન નાખવામાં આવી હતી, પરંતુ ત્યારે લાગતું હતું કે સમસ્યા પૂરી થશે, પરંતુ ખરા અર્થમાં સમસ્યા તો અહીંથી જ શરૂ થશે. ભાવનગર જિલ્લાનું સનેસ ગામ, ભાલ વિસ્તારમાં આવેલું જે સનેસ ગામ છે તે ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર છે. ખાસ જોવા જઈએ તો સનેસ ગામની અત્યારે મુખ્ય સમસ્યા છે પાણીની. સનેસ ગામના રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા 6 માસથી અહીંયા પાણી આપવામાં આવ્યું નથી, જેને લઈને ગામ લોકો પરેશાન થયા છે. ખાસ વાત કરીએ તો ગામમાં મુખ્ય જે હોજ છે તેમાં પણ પાણી છે નહીં, જેને લઈને ખાસ ગ્રામજનોને પાણી ભરવા માટે દૂર સુધી વાડી ખેતરો સુધી જવું પડે છે. બીજી તરફ વાત કરીએ તો ગામની જે મુખ્ય રોજીરોટી આવક છે તે ખાસ જોવા જઈએ તો મજૂરી છે, જેને લઈને લેડીઝ અને જેન્ટ્સ બંને મજૂરી માટે ગામડે વાડીઓ જઈ છે. ત્યારે ખાસ જોવા જઈએ તો પાણીને લઈને જ્યારે લોકો પરેશાન થાય છે ત્યારે લોકો મજૂરી કામ કરે કે પાણી ભરવા જાય. પાણીદાર પ્રશ્ન, ચૂંટણી ટાણે ગામને અપાયું પાણી, ચૂંટણી પૂરી થઈ તો પાણી પણ થયું પૂરું. સનેસ ગામનું પાણીદાર પ્રશ્ન, પરંતુ સમાધાનના નામે માત્ર ચૂંટણીના વાયદા. ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કર્યા અને હવે જીવન જીવવા માટે બહુમૂલ્ય પાણી જેવી સમસ્યા પણ રાજકીય નેતાઓને નજરે દેખાતી નથી. સરકાર કહે છે કોરોનાથી સાવચેતી જાળવો, પણ સનેસ ગામના લોકો તો પીવાના પાણી વગર કોરોના પહેલા જ મરી જશે. તો બધાને મત જોતું ત્યાં સુધી આવતા હતા, પછી તો કોઈ દેખાતું જ નથી બરોબર. તો આ પાણી લાવવા માટે શું કરવાનું, અને કોરોના કોરોના કરે છે પણ આ પાણી વિના ના મારી કાઢશે. છે અહીંયા તકલીફ, 100 મહિનાથી પાણીની તકલીફ છે, અમને પીવાનું પાણી નથી મળતું. તો અમે ક્યાંય ક્યાંય આગળ ભરવા જતા તતાર ઊંધી ઘડો ઘડો આંડો આંડો કોક દેતા, હવે ઉનાળો આવ્યો અમને લોટો પાણી નહીં દે, અમે ક્યાં. 1500ની વસ્તી ધરાવતું ગામ છે સનેસ. ખેત મજૂરી ટાણે પાણી ભરવા જાય છે મહિલાઓ. ભર ઉનાળે ગરમીમાં પાણી ભરવામાં લૂ લાગવાનો ખતરો. ચૂંટણી ટાણે વાયદો, ચૂંટણી બાદ ફાયદો. સનેસ ગામમાં 1500ની વસ્તી છે અને સનેસ ગામે મુખ્ય આજીવિકા માટે ઘરના પુરુષો અને મહિલા બંને ખેત મજૂરી કામ કરે છે. ત્યારે પાણીની સમસ્યા સર્જાતા ગામ લોકોને પાણી માટે દૂર સુધી જવું પડે છે. મહિલાઓ બેડા લઈને જાય છે તો પુરુષો અને બાળકો હાથ લારી લઈને પાણી ભરવા જાય છે. ટાયલા બધા પ્રતિનિધિઓને ગામ આખાએ રજૂઆત કરેલી છે, છતાં પણ કંઈ થયું નથી. હમણાં ઇલેક્શન આવ્યું તો BJP વાળા બી આવ્યા, કોંગ્રેસ વાળા બી આવ્યા, આપ વાળા બી આવ્યા, બધાએ કીધું અમે પ્રશ્ન હલ કરી દઈશું. હવે જીત્યા છતાં કે હાર્યા છતાં પણ કોઈ હવે પ્રશ્ન પૂછવા આવતું નથી કે કોઈ સનેસ ગામની દરકાર લેતું નથી. ક્યારે આવશે સમાધાન? ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો વોટ મેળવી જીતી ગયા, પરંતુ સ્થાનિકોને કરેલા વાયદા પણ હવે ભૂલી ગયા હોય તેમ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ત્યારે જોઈએ કે સાચા નેતા તરીકે હવે આ લોકો પોતાને સ્થાપિત કરે છે કે નહીં. અલ્પેશ ડાભી સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.